સહકાર પરિષદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા સાથી ધારાસભ્ય શ્રી ભૂપતભાઈ ભાયાણીને જે રીતના દબાણ આપી અને ભાજપમાં લઈ જવાનો જે પ્રયત્ન કરી રહ્યો છે, રાજીનામું આપવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે. અને સાથોસાથ આના પહેલાં પણ મેં મીડિયાના મારફત ગુજરાતની જનતાને કીધેલું કે ભાઈ આમ આદમી પાર્ટી એ વિશ્વની સૌથી નાનામાં નાની પાર્ટી છે. ગુજરાતમાં પ્રથમવાર એ વિધાનસભા ઇલેક્શન લડ્યું અને ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટી ઉપર ખૂબ ભરોસો રાખી 41 લાખ કરતાં વધુ મત આપેલા અમને, અને 5 ધારાસભ્ય અમને વિધાનસભામાં ચૂંટીને મોકલ્યા હતા ગુજરાતની જનતાએ. એનો જ્યારે સૌથી નાનામાં નાની પાર્ટી હોય તેમ છતાં પણ વિશ્વની સૌથી મોટા મોટી ભારતીય જનતા પાર્ટી એને નાનામાં નાની પાર્ટીના ધારાસભ્યને દબાવી ધમકાવી ખોટા કેસ કરાવી ડરાવી ધમકાવી અને એને રાજીનામું આપવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તેને ધારાસભ્ય તરીકે પણ હું વખોડી રહ્યો છું. અને સાથોસાથ આવનારું જે ઇલેક્શન છે લોકસભાનું, એમાં ચોક્કસપણે ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના ઉમેદવારો ઊભા રાખવા જઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની ખૂબ બોકલાઈ ગઈ છે. અને ભૂપતભાઈ ભાયાણી છે એને દબાવી ધમકાવી અને જે રાજીનામું આપવાની જે પ્રયત્ન કર્યો છે જેમાં પણ ખૂબ મોટું ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓનો આમાં હાથ રહેલો છે. એટલે કે આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી ધીરે ધીરે જવાની છે અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ચોક્કસપણે ગુજરાતની જનતા અને દેશની જનતા અવાજ ઉઠાવવાની છે. અને સાથોસાથ મારી બોટાદની જનતા પણ આજે અમારી સાથે જ છે અને અમારા 4 ધારાસભ્યો જે છે એ આમ આદમી પાર્ટીની સાથે જ રહેવાના છે. દેશમાં આમ આદમી પાર્ટી વિધાનસભામાં હર હંમેશ અવાજ ઉઠાવતો રહેવાનો છે અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની જે 2024ની ચૂંટણી આવવાની છે તેમાં ચોક્કસપણે એ લોકસભામાં એની હાથ દેખાઈ રહી છે. આ એનું પરિણામ છે ભૂપતભાઈ ભાયાણીનું. અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટી જે છે એક વોશિંગ મશીન નિરમા વોશિંગ મશીન લઈને આવી છે, એમાં ગમે તેવો કોંભાડીને અંદર નાખી દો એ શુદ્ધ થઈને બહાર આવે છે. આ પ્રકારનું એક વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. એટલે કે નાનામાં નાની પાર્ટીનો ભારતીય જનતા પાર્ટીને જ્યારે ધારાસભ્ય ડરાવી ધમકાવી ખોટા કેસ કરી અને એને ભારતીય જનતા પાર્ટીમાં જે સામેલ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે. સર, આપ ભાજપ પક્ષની અંદર ભળવાના છો રાજીનામું એવી વાતો શરૂ થઈ છે, એના વિશે શું કહેશો? ચોક્કસપણે જ્યારે હું બોટાદની વિધાનસભા જીતો ત્યારે પણ આ પ્રશ્ન તમે લોકોએ મને પૂછ્યો હતો. આજે મારું ધારાસભ્ય તરીકેનું 1 વર્ષ પૂરું થઈ ગયેલું છે અને 1 વર્ષ પૂરું થયા પછી મેં એક વર્ષ દરમિયાન જે બોટાદમાંની જનતા માટે જે કાર્ય કર્યા એનો પણ મેં સોશિયલ મીડિયાના મારફતે એક હિસાબ પણ આપેલો છે. અને આજે પણ હું તમારી સમક્ષ જ ઊભો છું 1 વર્ષના અંતે, કે આજે પણ હું આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે છું. એટલે કે આ વાત જે છે એને હું વખોડી રહ્યો છું. મારી સાથે મારા 4 ધારાસભ્ય સાથી પણ છે, અમે કોઈ ભાજપમાં જવાના નથી. ચોક્કસપણે આવનારી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને આને સબક શીખવાડવાના છે.